प्रश्नार्थी ने
સાતવે કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે મોચીએ કીધું કે બે દિવસ પછી એટલે કે પરમ દિવસે આ વખતે એટલે કે આ સમયે હું આપી દઈશ સાધુએ કહ્યું જરૂર હો જો ઉપયાવાચક ચિહ્ન છે મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ભીડ ન થાય હવે શું કહે છે કે મારે પરમ દિવસે સાંજે બહાર જવું છે આપણે કેમ કાંઈ પણ વસ્તુ બનાવવા અથવા તો કઈ સીવડાવવા કે કઈ દીધું ને આપણે તેમાં બે દિવસ પછી બજાર બહાર ગામ જવું છે એટલે તમે મને તૈયાર કરી દેજો ત્યારે મુંજી કહે છે જાઓ કે ન જાઓ પણ તમે પરમ દિવસે ચક્કર આ સમયે મળી જશે પણ સાધુને મુંજીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો હવે સાધુ શું કર્યું સાધુને મોચી ઉપર વિશ્વાસ નહોતો એને એમ હતું કે કદાચ નહીં સીવી દેતો અથવા તો મોડા આવશે તો એને વિશ્વાસ નહોતો આવતો સાધુએ કહ્યું જરૂર બહુ મારે પરમ દિવસે સાંજે જવાનું છે એટલે માટે તમે મોડું નહીં બતાવી એમ કે છે મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને ચપ્પલ મળી જશે પણ સાધુને મોચીના વાયદામાં જરા વિશ્વાસ ન હતો બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યો આપણું કામ પાછો પ્રશ્ન પૂછે છે કે આ બધો પ્રશ્ન ચિહ્ન છે ડબલ ઇન્વર્ટેડ છે અને અલ્પ વિરામ છે આ વાક્યમાં જો મોચી ભગત પછી અલ્પ વિરામ કર્યું છે કેમ કે વાક્ય હજી છે એ અધૂરું છે કેટલે આવ્યો આપણું કામ પ્રશ્ન પૂછે છે બરાબર કે આપણું કામ એટલે કે મારા ચપ્પલ બનાવવાનું કામ ક્યાં સુધી પહોંચ્યું ત્યારે મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકો ડબલ ઇન્વર્ટેડ કરેલું છે બરાબર અને અલ્પ વિરામ પણ છે કેમ કે વાક્ય હજી અધૂરું છે મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકો એટલે કે છે કે તમે કે ચિંતા કરો હું તમારું કામ પૂરું કરી દઈશ છતાંય સાધુને શાંતિ ન મળી બીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો લાવણી જરા મોચીને ત્યાં આંટો માર્યો પાછું સાધુ છે એને મોચી ઉપર જરાય વિશ્વાસ નહોતો એટલે એ શું કરે છે કે પાછો જાય છે બીજા દિવસે સવારમાં એ લાવણી સવારમાં આંટો માર્યો એવું કદાચ કે હજી કઈ કરે કે ન કરે એટલે એ પાછો એને આગળ આંટો મારે છે પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી તેણે કહ્યું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો નાક શું કામ ધક્કા ખાવ છો સાચે આવજો જાઓ બરાબર ને કે છે બરાબર એ કે છે કે તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી એ કે બધાએ ખોટું બોલે છે તમે ખોટું નાક એટલે કે નકામા ધક્કા શું કામ ખાવ છો એ કે કહી જશે મેં જે તમને સમય આપ્યો છે એ સમયે હું તમને કરી દઈશ સાંજે સાંજ સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે ભગત તો બિલકુલ તૈયાર હતા આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા તે સમજી ગયા કે મોચી સાચું બોલો છે ખરો ખરો ભગત છે કદી જૂઠું બોલતો નથી સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો થયો હવે શું થયું કે સાંજે આવે છે ત્યારે એના ચપ્પલ છે એકદમ તૈયાર હતા આ જોઈને જે સાધુ છે એ મોચી ઉપર ખુશ થઈ જાય છે અને મોચીનું મોચીના મનમાં મનમાં વખાણ કરે છે એને એવું થાય છે કે મોચી જે છે એ ખૂબ જ પ્રામાણિક છે અને ખૂબ જ સાચું બોલો છે અને ખરેખરો ભગત છે અને ક્યારેય ખોટું બોલતો નથી એટલે સાધુએ તેને પગરખાના 2 રૂપિયા આપ્યા એટલે એટલે પગરખાના કિંમત કેટલી હતી તો કે 1.5 રૂપિયો તો સાધુએ એને કેટલા પૈસા આપ્યા હતા 2 રૂપિયા તેને સાધુને કહ્યું જરા ઉભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું સાથે કહ્યું રહેવા દે ભગત એટલા પૈસાની આપણે ઝડપથી તમામ ઉભી જો ત્યારે શું કહે છે સાધુ કે મારે બીજા જે 50 પૈસા વધતા હતા એ મારે નથી જોતા એની તમે તમાકુ પી જજો મોચીએ કહ્યું તમાકુ પીતો નથી મહારાજ તો આખા તરફથી પગરખા સીવા માટે દોરી લાવજો બરાબર હવે શું કહે છે કે હું તમાકુ નથી પીતો તો એને શું કીધું સાંભળે તો કે તો ન પીતા તો કઈ વાંધો નહીં તમારે જે આ ચપ્પલ બનાવવા માટેની જરૂર પડે છે એવી દોરી લઈ આવજો ના મહારાજ હરામનો પૈસા મને ન ખપે મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો અને સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખુશ થઈ ગયા તેમણે હળવે કહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો અને કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારને પારસમણી ગોતી દીધો બધા ઓજારો સોનાના થઈ ગયા પછી તે
જે મંત્રી પાસે ગયો અને તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, હવે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે શું થયું કે આ બધી એની પ્રમાણિકતાની બધું જોયું એટલે જે સાધુ છે એના ઉપર ખુશ થઈ ગયા. અને શું કહે છે કે જ્યારે મોચી સામે દુકાને જ્યારે છૂટા પૈસા લેવા જાય છે ત્યારે પોતે સાધુ હતા એટલે એની પાસે મણી હતું. એ શું કહે છે કે જે આ મોચી છે એના ઓજા એટલે કે એના જે હથિયાર બધા હોય છે એના ઉપર છે આ પારસ મણી ખસી દે છે, જેથી બધા ઓજા છે એ બધા સોનાના થઈ ગયા છે. બરાબર, એટલે શું કે ઓજારી છે સોનાના થઈ જાય છે. અને ભગત ને કહે છે કે મુખી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર, થેન્ક યુ.